કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં રખડતા આખલાઓ અને ગાયોનો ત્રાસ દિન પ્રતિદિન એટલો બધો વધી ગયો છે કે એકલ દોકલ બજારમાં નીકળવું તેમજ વૃદ્ધો મહિલાઓ અને બાળકો માટે જીવના જોખમ સમાન બની ગયું હોવા છતાં નગરપાલિકા તંત્ર તમાશો જોઈ રહ્યું છે. આ રખડતા આખલા ગાયોની અડફેટે આવીને બાઇક ચાલકો અને રાહદારીઓ સારવાર અર્થે અવારનવાર દવાખાને અથવા મોતના મુખમાં ધકેલાતા હોવા છતાં પાલિકા તંત્રની આંખ ખુલતી નથી. માર્કેટયાર્ડ ગરનાળાથી બસ સ્ટેશન ટોટાણા રોડ સુધી અને અંબાજી મંદિરથી ઓગળ વિદ્યામંદિર રોડના સર્વિસ રોડ ઉપર આડેધડ શાકભાજી ફ્રૂટની લારીઓ અને દુકાનોના પાથરણામાં આ રખડતા પશુઓનું ટોળું ખાવા માટે તૂટી પડતું હોય છે અને તેમની ઝપટમાં રાહદારીઓ અને બાઇક ચાલકો ચડે છે. કાંકરેજ તાલુકાના સક્રિય નેતાઓ ચૂંટણી ટાણે પ્રજાને સુશાસનના વાયદા કરે છે તો પ્રજાની આ તકલીફ તેમને કેમ નથી દેખાતી? આ વિસ્તારના સર્વિસ રોડની ફૂટપાથ ખુલ્લી કરાવવામાં નેતાઓની કઈ મંતબેંક તૂટી જાય છે? થરા નગરપાલિકા વિસ્તારની પ્રજા કહે છે કે સર્વિસ રોડના ફૂટપાથના દબાણ હટાવવામાં વોટ બેંક તૂટતી હોય તો રખડતા આખલા ગાયોના ત્રાસ ઘટે તેવા પગલાં લો અને ચીફ ઓફિસરની બેવડી નીતિ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. આ બધા વચ્ચે થરા નગરમાં આ સર્વિસ રોડ ઉપર પૂરઝડપે પસાર થતી ટ્રકની અડફેટે આખલો આવતા ગૌસેવકોએ ઘાયલ આખલાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ગૌશાળાએ લઈ જઈ તેની સારવાર કરવામાં આવી હતી. નગરજનો આ પશુઓના ત્રાસમાંથી છુટકારો મળે તે માટે નગરપાલિકાની માંગ કરી રહ્યા છે.